नमस्कार मित्रों, एकलव्य कॉमर्स में आपनु स्वागत छे। धोरण 12 गुजराती, आजे आपणे गुजराती में 11મું काव्य जे छे उर्मिला, एक खंड काव्य छे। खंड काव्य एने कहेवाय के एमां छंद वैविध्यता होय, अलग अलग छंदनो उपयोग करी अने बनावामां आवेलुं उर्मिला काव्य। उर्मिला એટલે તમને અંદાજ હોય તો લક્ષ્મણની પત્નીનું નામ ઉર્મિલા હતું। હવે તમને બધાને ખબર છે કે ભાઈ વનવાસ જવાનું થયું, તો વનવાસ મુખ્યત્વે ભગવાન શ્રી રામને જવાનું હતું। તો રામ વનવાસ જવા તૈયાર થયા, સીતાજી જે છે એ શું કહે છે કે हमेशा पति की सेवा करवी ए पति नो धर्म छे। तो सीताजी जे छे ए हूँ जोड़े जईश। त्यार पछी लक्ष्मण एवं कहे छे के मारा भाई अने भाभी जो जता होय तो मारे आ राजपाट नथी जोतो, हूँ एनी साथे सेवा करवा जईश। आ प्रसंग जे छे ए आ काव्यनी अंदर खंड काव्य तरीके आपणे जोवामां आवशे। अहींया आगळ जोईए आपणे कवि परिचय लीए तो कवि बोटादकर आज काव्य जे छे खंड काव्य एमना रचयिता छे। जन्म एमनो छे 1870, मृत्यु जे छे 1942 में। कवि बोटादकर जे छे ए बहु नामांकित कवि तरीके नामना मेळवेल छे। आगळ एमना विषे आपणे माहिती लईए તો એમાં એમનો પરિચય જોઈએ। પહેલાંના કવિઓ જે છે ને એનું એજ્યુકેશન આપણું ગુજરાતીમાં કહેવત છે ને કે માણસ ભણ્યો નથી ગણ્યો છે, તો અહીંયા લગભગ મોસ્ટ ઓફલી જે કવિઓ જે છે ને એનું એજ્યુકેશન જોવો તમે। આગળ આપણે જોઈએ ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર। ગૃહ એટલે ઘર, તમે વિચારશો કે આપણું ઘર એવી વસ્તુ જે છે કે એમાંથી અખૂટ સાહિત્ય ભંડાર મળતો રહે છે, કંઈક ને કંઈક એવો પ્રસંગ લઈ અને આપણે એમાં લખી શકીએ। તો એક ગૃહ અને ગ્રામ જીવન, હે સિટીઓ જે મીન્સ હવે એટલા બધા ડેવલપ થયા, આખરે પહેલાંના એવું કહેવાય છે કે માનવ જાતિની અંદર શરૂઆતમાં 70-75% લોકો જે છે એ ગ્રામ જીવન જીવતા હતા। હવે ધીરે ધીરે બધાને ધંધા માટે બધા સિટી તરફ દોડે છે, તો એમણે પોતાનો વિષય જે છે એ શું ગૃહ અને ગ્રામ જીવન, આપણો સમાજ જે છે સામાજિક જીવન જે છે એને વિષય બનાવનાર કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો। હવે આપણને બધાને એવું હોય છે કે બોટાદમાં જન્મ છે એટલે એનો અટક બોટાદકર થઈ, એવું નથી, કંઈક બીજું કારણથી પણ એમ પણ હોઈ શકે। તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો, 6 ધોરણ એટલે સરખી રીતના લખતા પણ ન આવડતું હોય, હે અત્યારનો 6 ધોરણનો વિદ્યાર્થી હોય 10 એકડા લગભગ ન આવડતા હોય, ગુજરાત એજ્યુકેશન એવું છે। આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા, 6 ધોરણ ભણવા છતાં પણ સંસ્કૃત ભાષા ઉપરથી તમને આ જે વિષય ભણીશું ને આપણે એની પરથી ખબર પડી જશે કે સંસ્કૃતનું કેટલું જ્ઞાન છે, કારણ કે અહીંયા એમણે છંદ જે મૂકેલા છે આ મૂળ મુખ્યત્વે તો ગુજરાતીમાં પણ છંદ આવે છે, હે પણ ગુજરાતીની ભાષાના મળતા છંદ જે છે ને એ આપણામાં જે આવે છે માત્રામેળ છંદ એ જ આવે છે। તમે 10મા ધોરણમાં ભણી ગયા તો સારા સંસ્કૃતના અભ્યાસી હતા, તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે। એમણે મુખ્યત્વે કવિતાઓની રચના કાવ્યોની રચના ઘણી બધી એમ કે ભાઈ કરી છે। તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતત્રેવીની, નિર્જરણી, રાસ્તારંગીણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે। એમણે મુખ્યત્વે 4 કાવ્ય સંગ્રહો બનાવેલા જે છે, હે તો એમાં સ્ત્રોતત્રેવીની, નિર્જરણી, રાસ્તારંગીણી અને શૈવલિની આ 4 કાવ્યો બનાવેલા છે, એટલે કાવ્ય સંગ્રહો બનાવેલા છે। ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર, ગૃહ જીવન આપણું ઘરગથ્થું જીવન જે છે, હે માણસ અને એમાં સ્ત્રી જે છે ને સ્ત્રી એ 4 દિવાલોમાં મઢાયેલી હોય છે, આજે
લગભગ ઘણાના મમ્મી જે છે એ જોબ કરતા હોય તો અલગ વસ્તુ છે, પણ શરૂઆતમાં સ્ત્રીઓ જે છે એ ગુરુ જીવનની અંદર ગંઠાયેલી રહેતી. હે, તો એમણે ગુરુ જીવનના ભાવો જે છે એને સુંદર સારી રીતના અહીં વ્યક્ત કરેલા કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળીએ છે. પ્રકૃતિ એક કુદરતની દેન છે અને આપણી પાસે તો ઘણી બધી પ્રકૃતિ જોવા મળે છે, કોઈ એક નહીં, અલગ અલગ રીતની પ્રકૃતિ જોવા મળે છે. કુદરત દ્વારા જે વસ્તુ નિર્મિત થાય એને પ્રકૃતિ કહેવાય, યાદ રાખજો. એનું સુચારુ પદ્યાવલીમાં, પદ્ય એટલે કાવ્ય, પદ્ય એટલે કાવ્ય, કાવ્યની અંદર ઢાળેલા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. લગભગ મોસ્ટ ઓફલી તમે બધા રાસ અને ગરબા યાદ રાખજો, આ બે વસ્તુ અલગ અલગ છે. રાસ અને ગરબા અલગ અલગ છે. રાસ હોય ને રાસ, એમાં યુગલ હંમેશા નૃત્ય કરે. આજે વેસ્ટર્ન કલ્ચરમાં જે ડાન્સ થાય એ નહીં, આપણે જે ગરબા કરીએ છીએ ને એ નહીં. આપણે તો ગરબા, નવરાત્રિ આવે છે તો બધાને ગરબા, તો ગુજરાતીને ગરબો એટલે, પણ એ ગરબો જે છે એની ભાવના અલગ હતી. એની અંદર માતાજી જે છે એની આરાધના કરવાનો ભાવ છે. આજના ગરબા તમે જોવો જ છો, વેસ્ટર્ન કલ્ચર જેટલું બને એટલું અંદર નાખતા જઈએ છે. તો તેમણે રાસ પ્રકારની એમ કે ભાઈ રચનાઓ પણ આપી છે. રાસ ભગવાન કૃષ્ણ જે છે ગોપીઓ સાથે રમતા, ગોપી કે ભગવાન મારી સાથે રમે, બીજી ગોપી કે મારી સાથે રમે, એમ કેટલી બધી ગોપીઓ હતી. હે, તો બધાની સાથે ભગવાન છે ને રમતા, તો દરેક વ્યક્તિ સાથે રમવાનું એમ કે ભાઈ મહત્વનું. યુગલમાં જે નૃત્ય થાય એને રાસ કહેવાય. ભગવાન કૃષ્ણ જે છે બધી ગોપીઓ સાથે પોતાનું રૂપ બહોળું કરી અને રમતા, તો એને રાસની રમત એમ કે ભાઈ કહેવાય છે. આગળ જોઈએ આપણે, કવિએ બહુ સરસ મજાના એમ કે ભાઈ રચનાઓનું છંદો વૈવિધ્ય સાથે, આ જે ખંડકાવ્ય જે છે ને એમાં છંદનું વૈવિધ્યતા રાખી છે. આ એક ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયને, કોઈ પ્રસંગ એટલે અહીંયા ઉર્મિલાનો પ્રસંગ લેવામાં આવેલો છે. રામાયણનો પ્રસંગ જે છે, ભગવાન વનવાસ જતા હોય ને એની પહેલાંનો એમ કે ભાઈ અહીંયા પ્રસંગ છે. વૈવિધ્યતા, ભાવોનું છંદો વૈવિધ્યતા સાથે નિરૂપણ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના છંદ અહીંયા મારા ખ્યાલથી મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત આ ચાર ત્રણ છંદનો ઉપયોગ કરવામાં આવેલો છે. વેધક ભાવ નિરૂપણ સાથે એમના હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. મેઇન વસ્તુ છે અહીંયા વેધક ભાવ નિરૂપણ, તમારો ભાવ શું કહેવા માગે છે. અહીંયા ઉર્મિલાનો ભાવ જે છે અને લક્ષ્મણનો ભાવ જે છે એનું વર્ણન કરવામાં છે, અને જીવનનું રહસ્ય પણ, જીવનનું રહસ્ય શું છે. પતિ જીવતા અહીંયા ઉર્મિલા એવું કહે છે કે તમે લક્ષ્મણ જાશો વનમાં, એટલે 12 વર્ષનો વનવાસ છે, તો આ 12 વર્ષ મારે એકલા રહેવું પડશે, તો એનું જીવન રહસ્ય છે. ત્યાર પછી પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયભાવનું આલેખન થયું છે. લક્ષ્મણ ઉર્મિલા મેં તમને કીધું એમ કે એના બંનેના મનઃસ્થિતિ જે છે, મનનું નિરૂપણ જે છે એ અહીંયા આ કાવ્યની અંદર ઢાળવામાં આવેલું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો. પતિ પત્ની 12 વર્ષ સુધી, હાલો નોકરી કરતા હોય તો 6 મહિના 1 વર્ષ સુધી જઈ શકે, પણ અહીંયા 12 વર્ષ સુધી પતિ વગર રહેવું, અને એ સમયમાં અઘરું હતું. અત્યારે તો હું હોય અત્યારના મેરેજ એ મેરેજ નથી ગણાતા. અત્યારના મેરેજ જે છે એ એક જાતનો સામાજિક દેખાવ જે છે, સમાજને લગતો દેખાવ છે. પહેલાં ભલે એ પ્રકારના મેરેજ ન થતા હતા, સ્વયંવર થતો જે, પણ જે રીતના લગ્ન થતા ને એના ભાવ જે છે ને સુદૃઢ થતા, કારણ કે એ એકબીજાનો પ્રેમ જે છે. અહીંયા તમે જોજો, પોતાના પતિ વગર એ કે હું તમારી સાથે નહીં આવું, વનમાં જવાને બદલે વનમાં એની સાથે, એ જીદ કરી શકત કે જો રામની સાથે સીતા આવે તો લક્ષ્મણની સાથે ઉર્મિલા કેમ ન આવે. આજની બાઈક એક નહીં, સીતા ભલે ન આવે બાકી હું તો આવીશ, મારી ટિકિટ પહેલાં લખાવો. હે, તો અહીંયા એના જગ્યાએ વિરહ વ્યથા હું સહન કરવાનો નિર્ણય, બહુ અઘરો નિર્ણય છે. એ એક પત્ની જે સમજી શકે આને વિરહ વ્યથા શું કહેવાય. 12 વર્ષ પોતાના પતિ વગર એમ કે ભાઈ રહેવું,
એ વિરહ વ્યથા કહેવાય છે. તેણે લક્ષ્મણને અભિનંદે છે, તેને એમ કે લક્ષ્મણને અભિનંદન આપે છે કે જાઓ તમે ભાઈની સેવા કરવા માટે જાઓ છો તો તમને અભિનંદન આપવામાં આવે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે, અહીંયા પતિ પત્ની જે છે એના પોતાનો કર્તવ્ય, પતિનું કર્તવ્ય જે છે, મોટો ભાઈ જે છે એ મોટા ભાઈનું કર્તવ્ય શું છે કે ભાઈ અને ભાભીની સેવા કરવી, હે ભ્રાતૃપ્રેમ, તો અહીંયા ભ્રાતૃપ્રેમ અનુભવે છે. તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે, આ ખંડકાવ્યમાં એની પણ નિરૂપણ થયું છે. ઉર્મિલાને પણ ખબર છે લક્ષ્મણને કે ભાઈ ઉર્મિલાનું કર્તવ્ય શું છે કે ભાઈ એનું પતિને સેવા કરવું, પણ અહીંયા એણે શું કીધું, હું તમારી સાથે આવીશ, 12 વર્ષ વનમાં ફરવાનું છે, હે પિકનિકમાં તો જવાનું નથી, તો વનમાં ફરવું એટલે મુસીબતો, ટાઈમસર જમવાનું મળે ન મળે, અને તમે બધા જોઈ શકો છો, વિચાર કરો તમે કે રામાયણમાં વનવાસની અંદર ઉર્મિલા જોડે હતો તો સીતાહરણને એવું ન થાત, સીતાહરણની જગ્યાએ ઉર્મિલા હરણ પણ થાત, કારણ કે પછી સીતા રાવણ આવેલો ઉર્મિલા સીતાને એકલા તો જવા દે નહીં, તો ઉર્મિલા જોડે રાવણ બેને લઈ જાય, એક નહીં એક છે ભલે દો, તો બેને હાચવાનો ખર્ચો તો એકલો થવાનો છે, બે એક જણા ટિફિન વધારે થવાનું છે. તો અહીંયા નિરૂપણ કરેલું છે વિવિધ ભાવ સંવેદનાઓ સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કર્યું છે. ભાવ સંવેદનાઓ તો છે જ, અલગ અલગ ભાવ સંવેદનાઓ છે, પણ અહીંયા છંદોનું વૈવિધ્ય પણ, છંદ જે છે અલગ અલગ વાપરવામાં આવેલા છે, વારા પરથી બધા છંદ જે છે એનો ઉપયોગ કરવામાં રચના સારી એવી પ્રગટ કરી આપ્યું છે. હવે મૂળ કવિ પરિચય તો આપણો પૂરો થયો, પણ કાવ્ય જોતાં પહેલાં હું તમને એક સરસ મજાની વાત કરું છું. આમાં મેં તમને કીધું ને મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત અને અનુષ્ટુપ, આ ત્રણ છંદનું એમ કે ભાઈ ઉપયોગ કરવામાં આવેલો છે. તો આનો મૂળ રાગ જે છે, છંદ જે છે ને બે પ્રકારના છે, તમે 10મા ધોરણમાં ભણી ગયા, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. આ માત્રામેળ જે છંદ જે છે ગુજરાતીનો છે, ગુજરાતીએ ભાષાનો પોતાનો ઉત્પન્ન કરેલો છે, પણ અક્ષરમેળ છંદ જે છે ને એ સંસ્કૃત છંદ છે, સંસ્કૃત ઉપરથી જ કોપી ઉતારવામાં આવી છે, સંસ્કૃતના છંદ જે છે એ જ રીતના સીધા ગુજરાતીને છંદ લેવામાં આવેલા છે. તો અહીંયા અક્ષરમેળ છંદ લેવામાં આવેલો છે, અક્ષરમેળ છંદ એટલે સંસ્કૃત. તમને ખબર છે કવિ જે છે એ સંસ્કૃતનું સારું જ્ઞાતા હતા, તો હું બને ત્યાં સુધી કાવ્યોનો રાગ તમે ગણો છો ગાઈ શકાય, હા ગાઈ શકાય, કાવ્યો હંમેશા ગાઈ શકાતા હોય છે, પણ અહીંયા છંદ છે તો એનો રાગ જે છે ને પોતાનો એક ઓળખ છે. હંમેશા રાગ જે છે આપણે બધા ગાઈએ છીએ ને એ છંદની એક ઓળખ છે, છંદ પ્રમાણે જ ગાવામાં આવે છે, નકર એની અંદર અમુક શબ્દો તૂટવામાં આવે ને તો એનો રાગ જે છે, તમે 10મા ધોરણમાં લગભગ મોસ્ટ ઓફલી બધું શીખી ગયા છો કે ભાઈ કઈ રીતના તમારે ગાવું જોઈએ, કઈ રીતના ક્યાં લઈ બેસાડવું જોઈએ. તો હવે કાવ્ય આપણે જોઈએ, સૌ પ્રથમ છંદ જે છે મંદાક્રાંતા, બહુ સરસ મજાનો છંદ છે, વિષ્ણુ ભગવાનને પ્રિય છંદ છે આ, વિષ્ણુ ભગવાનના લગભગ સ્તોત્રો જે છે ને એ મંદાક્રાંતા છંદની અંદર ગાવામાં આવેલા છે. આના ઘણા બધા રાગ હોય છે, ઘણા બધા રાગ આને બેસાડી શકાય, કારણ કે એવું નક્કી નથી હોતું, આપણું પિક્ચરના રાગ હોય છે ને એ જ બીજે ક્યાંય એવું ન થાય, હે બાકી એમાં કોઈ નિયમ ને મૂકીને બનાવવામાં આવે. આજના જે સોંગ જે છે તમે જાઓ ગાવ ને, હે તો મિનિંગ વગરના સોંગ હોય છે, એમાં કોઈ મિનિંગ ન નીકળતું હોય. આજના તમે જોજો નામ, હે છોકરાનું નામ ચિંટુ હોય તો ચિંટુનો મિનિંગ કાંઈ ન નીકળે, ગુજરાતી નામ જે છે આપણે ગુજરાતી નામ પાડીએ ને તો એ બધાના કાંઈક ને કાંઈક મિનિંગ નીકળતા હોય છે, હે છોકરીનું નામ ડોલી હોય તો એ વિચાર કરો, નાની છે ડોલી છે, હવે 80 વર્ષની થાય તો ડોલીબા એવું નામ કહેવાય, કેવા નામ પડે છે. આ સમાજ એવો છે વેસ્ટર્ન કલ્ચર વધારે અપનાવે છે, તમે નામ તમે આજના ગઈઢિયા બુઢિયા જે છે એનું નામ ગોતો, હે શાંતાબા, એ છોકરી નાની હોય તો એ શાંતોડી થઈ જાય, હવે આજના જે છોકરીઓના નામ છે એ તમે ગઈઢિયા 80 વર્ષ પર જોજો, જબરદસ્ત નામ હશે બધાના, હે નામ લખવામાં આપણને એમ થતું હશે.
તો મંદાક્રાંતા છંદ જે છે એ આપણે એનો મૂળ રાગ જે છે એ હું તમને ગાવાનો પ્રયત્ન કરું છું. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સભ્રમે વ્યગ્ર થાતી. આ જે છે એ મંદાક્રાંતાનો ઓરિજિનલ રાગ છે, આ એની ઓળખ છે. આ રાગ ઉપર કોઈ પણ વસ્તુ ગાવામાં આવે હે તો એને સમજી લેવાના મંદાક્રાંતા છંદ છે. હજી એક ફરીથી, શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. આ રાગ બીજે ક્યાંય એક છંદમાં બેસે જ નહીં. અક્ષર વધે કા લીટી વધે કા શબ્દ વધે કા પદ વધે, અહીંયા આ રાગ અહીંયા બેસી જાય. ને ચિંતાથી જ્વલિત બનતી સભ્રમે વ્યગ્ર થાતી. મિનિંગ જોઈએ ને, શોકાવેશે, શોકના આવેશમાં, શોક એટલે દુઃખ, દુઃખના આવેશમાં કોઈ વ્યક્તિ દુઃખી હોય ને તો એ શોકાવેશ કહેવાય. કંઈક ટેન્શન હોય છે તો અહીં એને ટેન્શન છે. હૃદય ભરતે, હૃદયનું ભરાઈ જવું, એ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હોય ફેલ અને ગુમગીન બેઠા હોય તો એ શોકના આવેશમાં હૃદય ભરતે રડવા માંડી. હૃદય ભરતે કંપતી ભીતિઓથી, કંપતી ધ્રુજવું. રિઝલ્ટ આપણે ખબર પડી ગઈ કે હા ત્રણ વિષયમાં ફેલ. હવે ભીતિઓથી મમ્મી પપ્પાને ખબર પડશે. હાલો, એ તો મમ્મી પપ્પાને તો હું હોય, આપણને એક ટેવ પડી ગઈ છે મમ્મી પપ્પાને ગુટલી ચવડાવવાની, ગમે એમ કરીને મમ્મી પપ્પાને સમજાવી દે, પણ મિત્રોને એને કેમ સમજાવવા. તો એ ભીતિ, ભીતિ એટલે આવનારું જે ટેન્શન જે છે એને ભીતિ કહે, ડર. ડર કોને કહેવાય? કે તમને લાગે છે એ તો લાયડો ડર છે, પણ આ ભીતિ આવનારી મુસીબતો જે છે. તો કંપતી ભીતિઓથી અહીંયા એને કંપન થાય છે. શું કે આવનારી જે ટેન્શન જે છે, શું થશે, શું થશે, શું થશે. લક્ષ્મણ વનમાં જશે નહીં જાય. ને ચિંતાથી જલિત બનતી ચિંતાઓ, ઓલો નહીં કહેતા, ચિંતા છે ને જીવતા માણસની ચિંતા છે. ગમે એવું ટેન્શન હોય તમારે ચિંતા કરવાની નહીં. તો અહીંયા ચિંતાથી જ્વલિત બની, એક જ્વલન આગ ઉપડી છે ચિંતા ટેન્શન. સભ્રમે વ્યગ્ર થાતી, સભ્રમે શરીરમાં બધે વ્યગ્ર દુઃખ થાતી, આખા શરીરમાં ખબર પડી ગઈ છે દુઃખ કેવું છે. આખું ટેન્શનવાળી બાઈને તો શું ટેન્શન વધારે હોય, એને બળિતરા બધી હોય, સિરિયલનું ટેન્શન હોય એને, રસોઈનું ટેન્શન હોય એને, ઘરનું ટેન્શન, બધું ટેન્શન ન્યાય એક જ જગ્યાએ આપ્યું છે. પુરુષને ગમે એટલું માથાને દુખાવું હોય ને તો એને ટેન્શન ન હોય, ઓછું હોય એમ હોય ખરા, અમુક માણસોને હોય, બાકી લેડીઝને બધી જ જગ્યાએ ટેન્શન હોય, સિરિયલમાં શું થવાનું છે હે તો બધું ટેન્શન હોય. ને એ પછી પેટમાં ન રહે ને, ક્યારેક હું તમને વાત કરીશ, બાઈઓને પેટમાં વાત કેમ નથી રહેતી, એ તરત કાઢી જ નાખવી પડે, નકર દુખવા માંડે પેટમાં. તો સભ્રમે વ્યગ્ર થાતી, આખું શરીર જે છે એ ચિંતામગ્ન છે. આજે વારે વારે સમજ સ્વર સમજવા દૂર કઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બારીએ બાહુવરીશી. બાહુવરી એટલે ઘેલી થઈ ગયેલી, મગજ સટકી ગયું હોય ને એટલે ટેન્શનથી સટકી ગયું. શું અહીંયા હું આજની પરિસ્થિતિ નથી વર્ણવતો, આજની પરિસ્થિતિ કંઈક અલગ છે. આજનો મોબાઈલનો રિચાર્જ પૂરું થવાનું હોય ને તો બાવરી થઈ જાય, નેટ ન હોય તો બાવરી થઈ જાય, લાઇટ ન હોય તો બાવરી થઈ જાય, એ વસ્તુ અલગ છે. પણ અહીંયા ટેન્શન છે. શું છે? વારે વારે સ્વર સમજવા, આજે બધી વાતો ચાલે છે, મોટા વ્યક્તિઓ બેઠા હોય એટલે સ્ત્રીઓ એ જવાય નહીં, તો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એના પિતા દશરથને આ બધા જે છે ને વ્યસ્ત કંઈક વાત કરે છે. તો આ વ્યક્તિ પોતાના રૂમમાં બારીએ સ્વર સમજવા, સ્વર એટલે શું વાત કરે છે. આપણા ઘરમાં પુરુષો બેઠા બેઠા વાત કરતા હોય ને તો ઓલી બાઈ રસોડામાં અંદર ચા બનાવતા બનાવતા ખબર પડી જાય શું વાત ચાલે છે, કારણ કે એનું ધ્યાન ચામાં હોય પણ કાન બહાર વાતોમાં પડી હોય. એ બધું સમાધાન પૂરું થઈ જાય ને પછી બાઈ એનો હું આવી વાત કરવાની આમ ને તેમ બધું, એટલે એના કાન જે છે. તો સ્વર સમજવા દૂર કઈ કાન દેતી, બારીએ ઊભી ઊભી સાંભળે છે કે ભાઈ લક્ષ્મણની અથવા તો રામ કે જે જે વ્યક્તિઓ જે છે એ શું વાત કરે છે. ઊભી બાળા વિવશ બનીને, બાળા વિવશ બનીને કાંઈ હાલે એમ તો છે નહીં, પહેલાંના સમયમાં દાદાગીરી આવી નહોતી હાલતી, આ તો ધીરે ધીરે હવે પાવર આવતો ગયો સ્ત્રીઓમાં, નકર પહેલાંના સમયમાં બાહુવરી, બાહુવરી એટલે કાંઈ કરી ન શકાય, જે નક્કી કરવામાં આવે એ આપણે શિરોમાન્ય કરવું પડે.
આ જો તો સ્ટેમ્પ પેપર ઉપર લખાઈ ગયેલું હોય ને તો એમ કે નહીં એ ચેન્જ કરો, હું કહું એમ, નકર આવું મારા ઘરે ઉપડી, ઠેલો ભરીને ઉપડે અને રોકાય પણ નહીં. કારણ કે સરકાર માન્યતા એવી આપી છે કે તમે સ્ત્રીનું શોષણ કરી શકો નહીં. પહેલાંના સમયમાં શોષણ નહોતું થતું, પણ સ્ત્રી જે છે, તમે એક સમજો, ખાલી ઉર્મિલાનું માનસિકતા સમજો. આજની ઉર્મિલા એ વખતે હોત તો રામાયણ ને મોટું મહાભારત ને રામાયણ કોમ્બો થઈ જાય. રામાયણમાં આટલું પતી ગયું, પણ આજની ઉર્મિલા એ સમયમાં હોત તો રામાયણ અને મહાભારત એનું બેનું કોમ્બિનેશન થાત. તમે જુઓ મહાભારતમાં કેટલું માણસો મર્યું અને રામાયણમાં બેનું કોમ્બિનેશન થાત. નહીં લક્ષ્મણને કે તારે જવું છે, તારી પહેલાં મારી ટિકિટ લખ, હું તો જ જાઉં, નકર આપણે જવાનું થતું નથી. ઘરે બે હોય રામભાઈની બે જાહે સીતાબેનને. અહીંયા એ વસ્તુ નથી, અહીંયા કર્તવ્યનિષ્ઠ કર્તવ્ય વસ્તુ પહેલાં સમજે છે. કારણ કે અહીંયા સતયુગનો સમય છે. આજે સતયુગ છે પણ બહુ ઓવર સતયુગ છે, થોડોક એક નહીં પણ ઘણા બધા સ્ટેપ આગળ છે. તો ઊભી બાળા ઊભી છે, વિવશ બનીને કંઈ કરી શકે એમ છે નહીં. જે પણ નિર્ણય આવે એને શિરોમાન્ય ગણવાનું રહેશે. તો વિવશ બનીને, વિવશ એટલે કાંઈ કરી શકે એવો નહીં. બારીએ બાવરી છે, બારીએ ઊભી ઊભી જે વસ્તુ ચર્ચા થઈ રહી છે ને એને કાન, એ સ્વર સમજવા, સ્વરને સાંભળવા માટે કંઈક કાન આપે અને એને સ્વર સમજવા એ સમજે છે. બહુ સરસ મજાની કાવ્ય પંક્તિ છે. આગળ નેક્સ્ટ આપણે જોઈએ અનુષ્ટુપ શ્લોક. મોસ્ટ ઓફલી તમે આ અનુષ્ટુપ જે છે એ જાણો છો. તમે જે શ્લોકો બોલો છો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ને ઘણા બધા શ્લોકો છે જેના 16 અક્ષર થાય, એક લીટીની અંદર 16 અક્ષર થાય એને અનુષ્ટુપ શ્લોક કહેવાય. 16 × 32 અક્ષરનો આખો શ્લોક હોય છે. તો અનુષ્ટુપ છંદ જે છે એ ઘણા બધી પ્રકારે તમે જાણતા હોય છો, છતાં હું અહીંયા તમને સમજાવવાનો રાગ જે છે એનો પ્રયત્ન. ઘણા બધા રાગ તો હોય જ છે. ધનુર્બાણ ગ્રહી હાથે નેવા ગાવનના સજી, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર વક્રદંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. એને એ જ રાગમાં ધનુર્બાણ ગ્રહી હાથે નેવા ગાવનના સજી, દૂરથી આવતો દેખે વાલાને કંઈક વેગથી. હાલો જે ડિસિઝન લેવાનું હતું એ લેવાઈ ગયો. લક્ષ્મણે એમ કીધું કે ભાઈ હું જે છે એ વનમાં જઈશ જ, ભરત કે ભાઈ રામ અને સીતાની સાથે. પણ ઉર્મિલાને ખબર નથી. ઉર્મિલાને ક્યારે ખબર પડે છે? ધનુર્બાણ ગ્રહી હાથે, આયુધ જે છે પહેલાંના સમયમાં આયુધ તો પોતાની સાથે જ હતા. એ ઘરે હોય ત્યારે જ એને આયુધ મૂકતા, બાકી તો એના હાથમાં આયુધ હોય તો. ધનુર્બાણ, ધનુષ અને બાણ, તીર જે છે, ધનુર્બાણ ગ્રહી હાથે, ગ્રહી એટલે પકડીને હાથમાં, હાથમાં ધનુર્બાણ ગ્રહી હાથે. વાઘા વનના સજી, વાઘા એટલે વસ્ત્રો, કપડાં જમે જે પહેરો છે. વસ્ત્રો ઉપર ખબર પડી જાય કે તમે શું કહેવા માગો છો, તો શું કરો છો. તમે સ્કૂલ યુનિફોર્મ પહેરો હોય તો સ્કૂલનો યુનિફોર્મમાં તમને ખબર જ હોય કે સ્કૂલે, ઘણી વખત એવું થાય છે તમે સ્કૂલે ભણતા હો ને, સ્કૂલ બેગ હોય, યુનિફોર્મ હોય, સવારમાં તમે નીકળતા હો અથવા તો બસ, તમારે બસમાં આવતા હોય તો બસ સ્ટેન્ડ ઊભા હોય ને, તમે 4-5 છોકરાઓ મિત્રો ભેગા થઈને સ્કૂલ યુનિફોર્મમાં બધું લઈને ઊભા હો, તો ઓલા ગામના ડોહા જે છે ને એ તરત જ પૂછે, હે બેટા સ્કૂલે જશો? ના ના, બોર્ડરે યુદ્ધ કરવા જાઉં છું. યુનિફોર્મ પહેર્યો છે, સ્કૂલ બેગ જે છે 5 વિદ્યાર્થીઓ જોડે છે અને પૂછે સ્કૂલે જશો, તમે એને શું આન્સર આપો? તો વાઘા વનના સજી, વનની અંદર પોતાના વાઘા વસ્ત્રો જે છે એ સજીને જાય છે. ખબર પડી કે આ વનમાં જાય છે કારણ કે વસ્ત્રો જે છે એ રીતના થઈ ગયા. દૂરથી આવતો દેખે વાહલાને કંઈક વેગથી, દૂરથી આવતો જોવે છે, વાહલો એટલે લક્ષ્મણને, કંઈક વેગથી, ઉતાવળે ઉર્મિલાને છેલ્લી વાર મળવા માટે એ વેગથી આવતો દેખે છે. ઉર્મિલાને ખબર પડી ગઈ કે આ હવે વનમાં જાય છે. ચિરાયું ચિત્ત ઓચિંતું, એને ખબર પડી ગઈ કે લક્ષ્મણને વનવાસમાં જવાનું પાકું છે, એટલે મારે વિરહ વેદના જે છે એ સહન કરવાની છે. વજ્રપાત થયો શિરે, લોખંડનું મોટું ઓલો આયુધ હોય ને માથામાં પીડ્યું હોય ને એવું લાગે, માથામાં મોટો પાણો પીડ્યો હોય ને કેવું લાગે, શિરે એટલે માથામાં, તો વજ્રપાત માથા ઉપર થયો.
ઢળતી સહસા ઊભી, ઢળતી એટલે પડી જવું, સહસા એટલે એક તમે ઊભા પડી ગયા કંઈક પકડી લીધું ને, સહસા એટલે એકાએક ઊભી. સંકષ્ટે ગ્રહી દ્વારને, બારીએ તો ઊભી હતી પડીને ત્યાં દરવાજો જે છે પકડી અને માન માણે એમ કે ભાઈ ઊભી રહી. આ પરિસ્થિતિ જોઈને હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, તર્ક મનમાં અનેક પ્રશ્નો જે છે ઉદ્ભવી રહ્યા છે. ઘણી બધી ઈચ્છા છે કે નહીં હું આ પ્રશ્ન પૂછી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું, તો ઉદ્ભવી રહ્યા છે તર્ક એટલે પ્રશ્નો. તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા, આટલું બધું હોવા છતાં ધૈર્ય એટલે શાંતિ, શાંતિ ધારણ કરીને સ્વામીને સન્મુખી એટલે સન્મુખ સામસામો થવા માટે ઊભી થઈ એને એના પતિને મળવું છે. કારણ કે 12 વર્ષ સુધી નથી મળવાના, તો 12 વર્ષની યાદો કંઈક મનમાં લઈ લેવી છે. કૃતાપરાધ સો આવી ઊભો દિનમુખે પતિ, દિન એટલે ગરીબ, ગરીબનું મુખ કરીને આજની સમયમાં તમને ખબર છે પત્નીની સામે, પત્ની જો એવી થઈ ગઈ હોય સામે પતિ પણ એવા થઈ ગયા છે, એને ખબર પડી ગઈ કે આને મનાવવા માટે શું કરવું. તો અહીંયા દિન મુખે, દિન એટલે ગરીબ, આ દિન એટલે 2 દિવસ, દિન એટલે રસો હોય તો દિવસ થાય ને દીર્ઘ હોય એટલે ગરીબ થાય. દિન મુખે પતિ હે કૃત અપરાધ શો, મારો અપરાધ શું? અર્જુન લક્ષ્મણ એવું કહે છે મારો અપરાધ કાંઈ નથી, એમાં મને તો કીધું એવું કરવું તો મારો અપરાધ નથી. દીવ ગરીબનું મુખ કરીને ઊભો એટલે ઉર્મિલાનું કાંઈ આલેમ છે નહીં. સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી, ઓલું નહીં કહેતા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, હે અહીંયા પહેલો શબ્દ એવો બોલી નાખો ને એટલે ઉર્મિલા હાવ પાણીમાં બેસી જાય. એટલે સંબોધી સ્નેહ, પ્રેમના શબ્દો જે છે એ સંબોધી અને વધે એટલે બોલવું ધીમે વિવેકથી, ધીમેથી એવો શબ્દ માખણ લગાડીને મૂક્યો ને કે ઉર્મિલા નિયન નિયન પીગળી ગઈ, એટલે હવે હું કહું નહીં સાંભળશે. તો હવે એ શું સાંભળે છે આપણે નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં જોશું. આ વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ.